આપણે જે બચત કરીએ એ આપણી આવક જ ગણાય એવું બધા કહેતા હોય છે ને. આ મંદીના સમયમાં જ્યારે આપણી આવક વધતી નથી ત્યારે બચત કરીને જ આપણે આપણી જોડે પૈસા વધી શકે એવો ટ્રાય કરવાનો. ને બચત ક્યાં કરવાની? તો જેટલી જગ્યાએ ખર્ચા થાય છે બધી જગ્યાએ ખર્ચામાં કાપ મૂકીને આપણે બચત કરી શકીએ ને. એમાંથી એક જગ્યા છે આપણા વાહનો પર. વાહનોના મેન્ટેનન્સમાં ઘણા પૈસા જતા હોય છે, પણ આજે હું તમને જણાવવા આવ્યો છું કે તમારા વાહનના ટાયરો પર થતો ખર્ચો તમે બચાવી શકો છો. અને જો એ જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. અને આજે આપણે વાત એ કરવાના છે કે આપણા વાહનોમાં આપણને ટાયર ઉપર જે મેન્ટેનન્સનો ખર્ચો થતો હોય છે ને એ આપણે ઓછો કઈ રીતે કરી શકીએ. તો એના માટે મારે તમને જણાવવાનું છે કે કોઈ બી વાહનમાં ટાયર છે, ટાયર બદલવા પડે 25,000 કે પછી આશરે 50,000 કિલોમીટરની અંદર અંદર. અને ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહે છે કે અગર 25,000 કે 50,000 કિલોમીટર નથી થતા અને આપણા વાહનને 6 વર્ષ થઈ જાય છે તો 6 વર્ષે તો તમારે બદલી જ દેવા જોઈએ, કારણ કે રબર જે છે ટાયરનું એ રબર ધીમે ધીમે સડવાનું ચાલુ થઈ જાય અને પછી તમારા વાહનમાં એ ટાયર વાપરવા સેફ નથી. હવે ખબર કઈ રીતે પડે કે આ ટાયર બદલવાનું થયું છે? તો એના માટે તમારે છે ને ટાયરને બહુ નજીકથી જોવું પડે અને ટાયર ઉપર જે ટ્રેડ્સ હોય ને એની ઉપર જે આંકા, એ આંકા અગર ઘસાઈ ગયા હોય, જે ડિઝાઇન ઉપર પડતી હોય ઘસાઈ ગઈ હોય, એનો મતલબ કે આ ટાયરને હવે બદલાવની જરૂરત છે, કારણ કે આ ટાયર લીસું થઈ ગયું છે. અને જો સ્લીપરી રોડ હશે કે પછી રોડ ઉપર પ્રોપર ગ્રીપ નહીં મળે, માટી હશે રોડ ઉપર, તો આ ટાયર ફરવા માંડશે ને કદાચ તમારા અકસ્માત થવાના ચાન્સીસ વધી જાય છે આવા ટાયર વાપરવાના લીધે. અને ટાયર આપણે બદલવા જઈએ ને તો 2500 થી 10,000 રૂપિયા સુધીનું પણ ટાયર આવતા હોય છે નવા. એટલે ટાયરો ચારે ચાર ટાયર જો કોઈ પણ ગાડીમાં બદલવાના હોય તો ખર્ચો ખૂબ વધી જાય છે. અને એ ખર્ચો આપણે ઓછો કરવો હોય તો જે ટેકનિક યુઝ કરવાની છે એ ટેકનિકનું નામ છે ટાયર રોટેશન. તો આ ટાયર રોટેશન હોય શું? ટાયર રોટેશન એક એવી ટેકનિક છે જેમાં તમે તમારા વાહનના ટાયર્સ આગળ પાછળ બદલતા રહો છો, સાઇડ્સ પણ એની બદલો છો, જેનાથી દરેક ટાયર એક સરખું ઘસાય. એટલે આમાં શું થાય છે કે ઘણી વખત આપણે જે મેક્સિમમ ગાડીઓ આપણા દેશમાં ચલાવતા હોય છે બધી ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય છે, એટલે આગળના પૈડા ફરે છે, પાછળના પૈડાને ખાલી એ ખેંચે છે. એટલે આગળના બંને પૈડા ઉપર ઘર્ષણ વધારે પહોંચવાની છે ને એના લીધે આગળના પૈડાઓનું ટ્રેડ્સ જલ્દી ઘસાઈ જાય. પછી આપણા દેશમાં બહુ લોકો વાહનોનું ધ્યાન બી નથી રાખતા હોતા, અને ધ્યાન નથી રાખતા ને એના લીધે તમારા ગાડીનું અલાઇનમેન્ટ બગડી ગયું હોય કે તમારા ખરાબ ડ્રાઇવિંગના લીધે કોઈ પણ એક ટાયરની ઉપર હાઈએસ્ટ ઘર્ષણ થતું હોય છે. હવે અલાઇનમેન્ટ બરોબર ના હોય ને બધું વજન જો એક જ ટાયર પર આવે છે તો એ ટાયરનું બી ઘર્ષણ થતું હોય છે. અને એટલે જ ટાયર રોટેટ કરવા જરૂરી છે કે દરેક પોઝિશન પર દરેક ટાયર આવી ગયું હશે ને તો પછી દરેક ટાયર સરખા ઘસાશે. અને એના લીધે શું થશે કે તમારે કોઈ પણ બે ટાયર વધારે ઘસાઈ જાય તો એવા સંજોગોમાં પછી ટાયરમાં જે ખર્ચો કરવો પડે ને ખર્ચો કરવો ના પડે. ટાયર જે મેં તમને પહેલાં કીધું કે 25,000 થી 50,000 કિલોમીટરની વચ્ચે બદલવાના આવે છે, જો ટાયર રોટેશન આપણે પ્રોપરલી કરીએ ને તો એ 50,000 નહીં, આપણે હજુ પણ એને વધારે ખેંચી શકીએ છીએ. તો હવે સવાલ એ થાય છે કે આ ટાયર રોટેશન આપણા વાહનમાં આપણે કરવાનું ક્યારે? એનો જવાબ એ છે કે તમે જ્યારે બી તમારા વાહનનું ઓઇલ ચેન્જ કરાવો ને, એક્સપર્ટ્સ આવું કહે છે કે ઓઇલ ચેન્જ કરાવીએ એટલે આશરે 10,000 કિલોમીટરે આપણે ઓઇલ ચેન્જ કરાવતા હોય છે. ઓઇલ ચેન્જ કરાવીએ ત્યારે તમારે તમારા ટાયર રોટેટ કરાવી દેવાના, જેનાથી તમારા ટાયર કોન્સ્ટન્ટલી રોટેટ થયા કરે તો એમને સરખું ઘર્ષણ મળે. તો હવે બીજો સવાલ એ થાય છે કે શું કોઈ પણ ટાયર કોઈ પણ જગ્યાએ લગાડી દઈએ તો એ પ્રોપર રોટેશન થાય? એનો જવાબ છે ના. તમારે સૌથી પહેલાં તો તમારા વાહનને ઇન્સ્પેક્ટ કરવાનું. જો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય તો પછી આગળના જે ટાયર હોય એ તમારે પાછળ મૂકી દેવાના, અને પાછળના જે બંને ટાયર છે એને તમે એક્સચેન્જ કરીને આગળ મૂકી દો, જેનાથી શું થશે કે તમે રોટેશન જો દર 10,000 કિલોમીટરે કરશો ને તો દરેક ટાયરને ઇક્વલ ઘર્ષણ મળશે. હવે માની લો કે તમે કોઈ સ્પોર્ટ્સ કાર ચલાવો છો જેનું એન્જિન પાછળ છે અને ટાયર પાછળના ઓપરેટ થાય છે, તો એ પાછળના ટાયર ઓપરેટ કરશે ને આગળના ટાયર્સને ધક્કો મારશે, એટલે બધું લોડ પાછળના ટાયર પર આવે છે. એવા સંજોગોમાં તમારે પાછળના ટાયર જે સ્થિતિમાં છે, જમણી બાજુનું જમણી બાજુ, ડાબી બાજુનું ડાબી બાજુ, એ રીતે આગળ કરી દેવાના અને આગળના ટાયર એક્સચેન્જ કરી દેવાના. આગળનું જમણી બાજુથી ડાબી બાજુ લગાવવાનું અને ડાબી બાજુવાળું જમણી બાજુ લગાવવાનું, એનાથી રોટેશન પ્રોપર થશે. હવે માની લો તમે તમારા વાહનનું મેન્ટેનન્સ નથી કર્યું, ધ્યાન નથી રાખ્યું ને આજે તમને ખબર પડી કે ટાયર રોટેશન જેવી કોઈ વસ્તુ હોય, તો એવા સંજોગોમાં તમારે તમારા વાહનમાં સૌથી પહેલાં તો જોવાનું કે કયું ટાયર સૌથી વધારે ઘસાયું છે અને સૌથી વધુ લીસું છે, અને કયું ટાયર સૌથી ઓછું લીસું છે. તો જ્યાં અત્યારે સૌથી વધુ લીસું છે, સૌથી વધુ ઘસાયું છે, એ ટાયર પર સૌથી હાઈએસ્ટ લોડ આવે છે, અને જે સૌથી ઓછું ઘસાયું છે ત્યાં લોએસ્ટ આવે છે.
એટલે એ બંનેઓને તમારે એક્સચેન્જ કરી દેવાનું, અને બીજા બે ટાયર બચ્યા છે એને બી પછી એક્સચેન્જ કરી દેવાના. આ આખું ક્રોસ એક્સચેન્જ કરો છો, એનાથી શું થાય છે કે એનાથી તમારા વાહનને પાછું થોડા સમયમાં બધા ટાયર એક સરખા થઈ જશે. ઘણી વખત તમને મિકેનિક્સ પણ કહેતા હોય છે કે ટાયર રોટેશન કરાવવાનું, તમારા વાહનનું અલાઇનમેન્ટ પ્રોપર ધ્યાન રાખવાનું. આ બધું તમારે રેગ્યુલરલી કરતા રહેશો તો આવનારા સમયમાં તમને જે વાહનનું ઉપર મેન્ટેનન્સ આવે છે ને એ મેન્ટેનન્સ ખાસું ઘટી જશે. અને અત્યારે મંદીનો સમય એવો છે કે આપણે જેટલા પૈસા બચાવીશું એટલા પૈસા આપણા માટે જ ફ્યુચરમાં કામમાં આવવાના છે. આશા રાખું છું આ માહિતીથી તમે કોઈ નવી વસ્તુ શીખ્યા હશો અને એ વસ્તુ તમે તમારા જીવનમાં અમલમાં મૂકશો. અમારી વાત તમને ગમે છે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરજો અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો.